अमदावाद सिविल फरी विवादों में छे। आ वखते विवादनुं कारण एक दर्दीनुं रहस्यमय संजोगोमां मौत अने दर्दीना संबंधीओने जाण न करवी। सवालो घणा छे, सामे जवाबो पण छे, परंतु गळे न ઉતરે એવા। અમદાવાદ સિવિલમાં આ બધું શું ચાલી રહ્યું છે? એક દર્દી 9 દિવસ ગાયબ થઈ જ કેવી રીતે શકે? શું સિવિલ સત્તાધીશોને કામની કોઈ જ ગંભીરતા નથી? જરા વિચારો કે તમારા કોઈ સંબંધીને સિવિલમાં દાખલ કર્યા હોય અને તમને 9 દિવસ સુધી ન તો દર્દીનું મોઢું જોવા મળે, ન દર્દી ક્યાં છે તેની જાણકારી મળે। કંઈક આવું જ થયું પોરબંદર કોંગ્રેસના શહેરી મંત્રી એવા પ્રવીણભાઈના પરિવારજનો સાથે। પ્રવીણભાઈને ગળાનું કેન્સર હતું, જેથી 5 માર્ચે તેમને અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા હતા। પણ અચાનક તેમની તબિયત બગડતા હોસ્પિટલ સંચાલકોએ તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડ્યા। બસ તે દિવસ અને આજનો દિવસ 5 માર્ચથી દર્દીના પરિવારજનોને પ્રવીણભાઈની કોઈ ખબર ન અપાઈ। 13 માર્ચે પરિવારજનોએ હુબાળો કર્યો તો સત્ય સામે આવ્યું કે પ્રવીણભાઈનું મોત તો 8 દિવસ પહેલા જ થઈ ચૂક્યું છે। એટલે એ લોકોએ મને બોલાવ્યો, પછી કીધું કે તમે પીએમ રૂમમાં જોઈ આવો, એક ડેડ બોડી કેન્સરની છે, એમાં કોરોનાના કોઈ લક્ષણ નથી, નેગેટિવ છે રિપોર્ટ કોરોનાનો। પછી સવારે હું અહીંયા જોવા ગયો તો પપ્પાની ડેડ બોડી ત્યાં હતી। માછલા સિવિલ હોસ્પિટલના સ્ટાફ પર ધોવાયા તો આ ડાઘને સાફ કરવા આગળ આવ્યા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ। તેમણે જે થિયરી રજૂ કરી તે સાંભળ્યા બાદ તમે પણ કહેશો કે ભાઈ આવો તો કાંઈ બચાવ કરાતો હશે। સાંભળો ડોક્ટર સાહેબને। કોરોનાની હોસ્પિટલમાં રાતના એ એક્સપાયર થઈ ગયા અને એક્સપાયર થયા પછી અમારા આરએમઓ અને અમારી ત્યાંની ટીમ છે, એમના જે સગાનો ફોન હતા એના ઉપર શોધવાનો ખૂબ જ પ્રયત્ન કરેલો। અમારો જે ડોમ એરિયા છે કે જ્યાં અમે સગાને રાખીએ ત્યાં પણ શોધવાનો પ્રયત્ન કરેલો, એ મળ્યા નહીં। 3 દિવસ સુધી સતત પ્રયત્નો કર્યા અમે, અને પછી આ ડેડ બોડીને અમે અમારી જે મોર્ચ્યુરી કહેવાય મોર્ગ પોસ્ટમોર્ટમ રૂમ, એમાં કોલ્ડ રૂમમાં રાખેલી। અરે ભાઈ, માન્યું કે અત્યારે અમદાવાદ સિવિલ કોરોનાના દર્દીઓ પર વધુ ભાર મૂકી રહ્યું છે, પણ તેનો મતલબ એ તો નથી કે અન્ય રોગના દર્દી મરી જાય છતાં તેમના પરિવારને જાણ ન કરી શકાય। આવો પોકળ બચાવ થાય તો સ્વાભાવિક છે કે રાજકીય તીર પણ છૂટે અને ઘાયલ પણ કરે। હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આ ઘટનાની ન્યાયિક જાંચ કરાવે, તપાસ કરાવે, આખી સિવિલ હોસ્પિટલના તંત્રો પર જાંચ બેસાડે। સુપ્રિન્ટેન્ડન્ટને બદલો કે બીજા સુપ્રિન્ટેન્ડન્ટને લાવીને મૂકો કે બીજા અધિકારીઓને તમે મૂકો, પરંતુ ત્યાંની પરિસ્થિતિના અંદર કોઈ પણ જાતની અત્યારે ફેરફાર દેખાતો નથી, અને જે લોકો અત્યારે પોતે સારવાર લેવા માટે સિવિલમાં જાય છે તે દર્દી અને તેના સગા આ હોસ્પિટલ પર જે પહેલે ભરોસો રાખતા હતા એ આજે દિવસે ને દિવસે ભરોસો ઉઠી રહ્યો છે। જરા વિચારો કે જો કોંગ્રેસ સાથે સંકળાયેલા દર્દીની આ હાલત થતી હોય તો પછી સામાન્ય લોકોનું તો શું થતું હશે? માન્યું કે ચાલો દર્દીનું મોત કેન્સરથી થયું, તેમાં હોસ્પિટલનો કોઈ જ વાંક નથી, પણ સવાલ એ છે કે 8 દિવસ સુધી કેમ તેમના પરિવારજનોની જાણ ન કરાઈ? ક્યાંક સારવારમાં તો કોઈ લોચો નથી કર્યો ને? મરનાર મરી ગયો, મૃતદેહ પણ સોંપાઈ ગયો, હોસ્પિટલ પણ ખુલાસો કરી છૂટી ગઈ, પણ પાછળ છૂટી ગયા અનેક સવાલ। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।